કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિએ મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યાં ઉત્તરાખંડના મુખ્ય સચિવે એનસીએમસીને વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત મકાનોના રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. તો આ સાથે તેમણે જીઓટેકનિકલ અને જીઓફિઝિકલ અને હાઇડ્રોલોજી સંબંધિત તમામ અભ્યાસો અને પરીક્ષણો સંકલિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ થવા જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. તો અસરગ્રસ્ત પરિવારોને સમાવવા માટે જોશીમઠ અને પીપલીકોટી ખાતે રાહત સ્થળોએ ઓળખ કરવામાં આવી છે. ઉપરાંત કેબિનેટ સચિવે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વળતર અને રાહત માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ જોશીમઠ ઓલી રોપવેની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જોશીમઠ નગરપાલિકા વિસ્તારમાં અને તેની આસપાસના બાંધકામના કામો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો બચાવ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી છે. ચામોલીના જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાના સાથે દૂરદર્શન સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. ये करीब 80 के लगभग स्ट्रक्चर्स हैं जो हमने अभी अनसेफ डिटरमाइन की है अनसेफ जोन्स में, और वहां से हम लोगों का इवैक्यूएशन कर उनको होटल्स धर्मशालाज में शिफ्ट कर रहे हैं. अच्छा, कितने करीब लोग हैं जो अभी तक शिफ्ट हो चुके हैं? करीब देखिए 81 परिवार हैं, तो करीब 350 लोग हैं जो जिनको हमने रिलीफ कैंप्स जो हमने होटल धर्मशाला में स्थापित किए हैं वहां पर उनको विस्थापित कर रहे हैं. और क्योंकि लोगों का घरेलू सामान ज्यादा संख्या में है, ज्यादा मात्रा में है, तो जो आवश्यक सामग्री है वही हम उस उन होटल्स में आ पा रहा है. बाकी वो वहीं पर रख रहे हैं और हम उन एरियाज को कॉर्डन ऑफ कर रहे हैं, लोगों को मोटिवेट कर रहे हैं, कन्विंस कर रहे हैं कि जो ऐसे अनसेफ एरियाज में हमने बिल्डिंग्स डिमार्केट करी हैं तो वो खाली करें. लोगों की तरफ से एक अपने घर मकान को छोड़ने में थोड़ा रेजिस्टेंस है, बट हम मोटिवेट उनको कर रहे हैं